ઓખામાં ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 બાદ છૂટા પડેલા મિત્રોએ તે યુદ્ધમાં મળેલા વિજયને 50 વર્ષ બાદ ફરીથી મળીને ગોલ્ડન ફ્રેન્ડશિપ મહોત્સવ તરીકે મનાવ્યો હતો. ઓખાની સ્કૂલમાં વર્ષ 1972માં SSC પાસ કરી ભણવા વ્યવસાય નોકરી અર્થે વિખૂટા પડેલા મિત્રો 50 વર્ષ બાદ મળ્યા હતા. ઓખા મહાજનવાડી ખાતે દેશ વિદેશના NRI મિત્રોને મળવાનો અનોખો કાર્યક્રમ 2 દિવસ માટે યોજવામાં આવ્યો હતો. યુદ્ધની અસરો જોનારા અને અનુભવનારા મિત્રો 1972માં SSC પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ યુદ્ધ બાદ વધુ અભ્યાસ અર્થે ગામ છોડી ચાલ્યા ગયા હતા. મારું નામ ઉદય સિસોદિયા છે. હું ગાંધીધામ કચ્છથી આવું છું. હું બોર્ન એન્ડ બ્રોટઅપ ઓખામાં જ થયો છું, પણ 71ની અંદર અમારી ટ્રાન્સફર થઈ ગઈ એટલે અમે લોકો ગાંધીધામ કચ્છ ચાલ્યા ગયા. એ પછી જિંદગીના દિવસો નોકરીમાં અને છોકરાઓમાં ક્યાં વયા ગયા 40 વર્ષ એ ખબર ન પડી, પણ રિટાયરમેન્ટ થયા પછી મને એવું લાગ્યું કે કંઈક નવું કરવું જોઈએ, તો એના માટે મેં એક ગ્રુપ ક્રિએટ કર્યું, ઓખા 1971, કે જેમાં અમે ઓલ્ડ SSCની અંદર બધા સાથે ભણ્યા અને પછી છૂટા પડ્યા. એની તારીખ હતી 27/1/2018. ત્યારથી આ ગ્રુપ ચાલે છે અને એની પહેલી છોકરીમાં મેમ્બર હતી ઇન્દુ અગ્રવાલ, એ ઈ હતી, બાકી કોઈ છોકરીઓ નહોતી. પછી ધીરે ધીરે જુઓ, આ તમે જોવો છો ને કેટલી બધી છોકરીઓ ઇન્વોલ્વ થઈ ગઈ અમારા ક્લાસમાં ભણતી. એ પછી ઘણા બધા અમે 3-4-5 મિત્રોમાંથી એક વટવૃક્ષ સમાન અમારું આખું ગ્રુપ બની ગયું ને આજે અમે લગભગ 50 વર્ષ પછી 40 ફેમિલી અમે એકબીજાની ટચમાં છીએ. તો અત્યારે હજી આ પ્રોગ્રામ અમે એરેન્જ કર્યો કે ચાલો આપણે બધા મળીએ હળીએ, તો એની અંદર અમારા સુરેશભાઈનો મેઇન ફાળો છે કે જેણે બધું આ એરેન્જમેન્ટ કર્યું. એની સાથે રામપરિયા સાહેબ અને જયંતિભાઈ વરુ, એણે ઘણો સાથ આપ્યો અને અમને લોકોને અહીં બોલાવ્યા ઓખાની અંદર, ઓખા લોહાણા મહાજનવાડીની અંદર, જે અમે બહુ સક્સેસફુલી પ્રોગ્રામ એરેન્જ કર્યો. હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, એમાંય ખાસ સુરેશભાઈનો, જયંતિભાઈનો અને રામપરિયા સાહેબનો ખાસ, અને ઇન્દુનો બી ખાસ, કારણ કે એ પહેલી છોકરી હતી. કારણ કે અમારા ગ્રુપમાં કોઈ છોકરીઓ જલ્દી આવે નહીં, પણ એણે ઘણી બધી કોશિશ કરી. એ પછી શારદાબેન ઘોડેસવાર, કે જે ઘણા બધાના મને કોન્ટેક નંબર્સ આપ્યા અને મેં ધીરે ધીરે કરી અને બધું જ વ્યવસ્થિત કરી દીધું, અને અત્યારે અમારી પાસે લોટ ઓફ મેમ્બર્સ છે. તો હું બધાનો આ સાથે આભાર માનું છું, અમારા ગ્રુપના મેમ્બર્સનો અને અમારા એરેન્જમેન્ટનો બધાનો. આજે અમે 1972ની અંદર જે કોઈ મિત્રો ઓખા નગર પંચાયત હાઈસ્કૂલમાંથી SSC પાસ કરેલ તેવા 60 મિત્રો, કે જેમાંથી 10 મિત્રો છે એને અમારામાંથી વિદાય લીધી હતી ગ્રુપમાંથી, બાકી રહ્યા 50 50માંથી બધા નક્કી કરતા હતા કે આપણે બધાને મળીએ છીએ, પણ પત્ર વ્યવહારથી મળીએ છીએ કે WhatsApp મળીએ છીએ, આમ તો આપણે એકબીજાને કોઈને જોયા નથી. તો અત્યારે ઠીક છે, વિડીયો ઉપર વિડીયો કોલિંગ જોઈએ છીએ, નથી જોતા, પણ હકીકતથી એક વાર આપણે મળવું જોઈએ, શું લાગે તમને? હકીકતથી અમે છેલ્લા 2 વર્ષે જ્યાં કોરોના પૂર્ણ થયું ત્યારે અમારા ફેમિલીનું એક ફંક્શન આવે 2 દિવસ માટે રાખેલું. એમાં રાખવા પાછળનો ઉદ્દેશ એક જ હતો કે અમારા કુટુંબમાંથી કોઈ વ્યક્તિએ કોરોનામાં વિદાય લીધી નથી, તો એની ઉજવણીના ભાગરૂપે અમે બધા ભેગા થયા હતા. તો ત્યારે મેં મિત્રોએ વિચાર કર્યો કે ચાલો આપણે તો ઓલ્ડ એજ થઈ ગયા, હવે કે આપણું તો એ કોરોનાને આપણે હરાવ્યો કહેવાય, આપણે ન હરાય, પણ કોરોના આપણી સામે હારી ગયો છે, આપણી સામે હારી ગયો હોય તો આજે આપણે બધા ભેગા થઈએ. એટલે નક્કી કર્યું કે ભાઈ 1971નું યુદ્ધ, કે જે અમે બધાએ જોયું છે, એમાં અનુભવ્યું છે, એની પહેલાં ટ્રેનિંગોમાંથી જોઈ છે, યુદ્ધ થયું, બોમ્બાર્ડમેન્ટ થયા, એ પરિસ્થિતિઓ વચ્ચે પણ અમે લોકો SSCની એક્ઝામ પાસ કર્યા, બધા આગળ ગયા. આજે અમારા ગ્રુપમાં જે કોઈ છીએ બહુ સારી સારી પોસ્ટો ઉપર છે, 2-4 એબ્રોડમાં છે, NRIs છે, એ લોકો બધી આગળ છે. મિત્રો લગભગ બધા સુખ્યા છે, કોઈ અમારો મિત્ર કોઈ દુઃખી નથી. એટલે નક્કી કર્યું કે ભાઈ તો હવે આપણે મળવું જ છે, તો ખરેખર આપણી જિંદગીની અંદર કોઈ વસ્તુ જોવા મળી હોય તો યુદ્ધ છે, કે જે આપણે જોયું છે. આપણા પછી છોકરા જન્મારી કોઈ ખબર નથી કે યુદ્ધ શું કહેવાય, અમે બધા અમારી આંખ સામે જોયું છે. તો તે દિવસે જ આપણે ભેગા થઈએ, જે દિવસે આપણે દેશે વિજય મનાવ્યો છે. ભારતનું પાકનું છેલ્લું યુદ્ધ 1971માં થયું, ડિસેમ્બર મહિનામાં એની 50મી વર્ષગાંઠ પૂરી થઈ, એ ગોલ્ડન જ્યુબિલી વર્ષ છે.
ત્યારે અમે બી નક્કી કર્યું કે આપણે મિત્રો 50 વર્ષ પછી સાથે મળીએ એટલા માટે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.